गुड मॉर्निंग फ्रेंड। आज आप धोरण सात अंदर आप चेप्टर चालू है राशिओं की तुलना, जेमा आज आपलू आप स्वाध्याय आठ पॉइंट त्रण जेनी चर्चा करवाना छे। पछी आप चेप्टर पूर्ण थी जैसे पछी आप नवा चेप्टर की शुरुआत करीशुं। तो आगळना वीडियो की अंदर आप लगभग छ दाखला सुधी एटले के जूही ने एक दाखलो हतो त्यां सुधी आपणे पूर्ण करेलो हतो। आजे आपणे सातमा नंबरनो दाखलो छे ए बराबर ध्यानथी जोईशुं। तो सातमा नंबरना दाखलानी रकम छे तो चौक के चौकमां कैल्शियम चौक बनावा माटे तो के चौकमां कैल्शियम कार्बन अने ऑक्सीजन त्रण वस्तु अंदर होय छे तो नो गुणोत्तर के कैल्शियम कार्बन ऑक्सीजन नो गुणोत्तर गुणोत्तर छे बार दस जेम त्रण जेम बार ना प्रमाण में छे। तो चौक में कार्बन नी टकावाड़ी शुद्ध तो चौक में कार्बन नी चौकमां कार्बन नी टकावारी शोधो बराबर छे। हवे आपणे आगळ जोईए, आगळ आवा दाखलाओ शीखी चूक्या छीए के एक चौक बनावा माटे कैल्शियम नी जरूर छे, कार्बन नी जरूर छे अने ऑक्सिजन नी जरूर छे, जेनी अंदर अहींया 10 जेम 3 जेम 12 ना प्रमाणमां छे। एटले एनो मतलब छे कि 10 कैल्शियम छे, 3 कार्बन छे અને 12 છે એ શું છે ઓક્સિજન છે। તો કુલ કેટલા ભાગ છે તો જોઈએ, કુલ ભાગ થાય છે 10 પ્લસ 3 પ્લસ 12 બરાબર થાય છે 25 25 બરાબર છે। હવે આપણે એની ટકાવારી શોધવી છે તો જેની ટકાવારી શોધવાની છે અહીંયા જો કાર્બનની ટકાવારી શોધવી છે તો કાર્બન કયો ભાગ થશે બરાબર છે, ટોટલ 25 છે અને કાર્બન 3 છે તો 3 25 અંશ એ આપણા માટે શું બની જાય છે અપૂર્ણાંક સ્વરૂપ। હવે આપણે ટકા શોધીએ કાર્બનના, કાર્બન ટકા બરાબર છે। તો કાર્બન ટકામાં શોધવું છે તો શું આવશે સૂત્ર, અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100 બરાબર છે। તો અપૂર્ણાંક સ્વરૂપ થશે 3 25 અંશ ગુણ્યા 100 25 ચોક 100 બરાબર 3 × 4 12 ટકા શેનું પ્રમાણ છે અંદર કાર્બનનું પ્રમાણ છે, 12 ટકા કાર્બનની ટકાવારી છે। અહીંયા આપણે જોઈએ તો ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10 જેમ 3 જેમ 12 ના પ્રમાણમાં છે તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો। અહીંયા આપણે કાર્બનની ટકાવારી શોધવી છે શોધી છે, તમે આવી રીતે કેલ્શિયમની પણ ટકાવારી શોધી શકો છો, ઓક્સિજનની પણ ટકાવારી શોધી શકો છો। અહીંયા આપણને કાર્બનની જ કહ્યું છે તો કાર્બનની ટકાવારી 12 છે। હજી આનો પેટા પ્રશ્ન બીજો પણ છે તો એનો બીજો પેટા પ્રશ્ન શું છે, જો ચોકમાં કે જો ચોકમાં
कार्बन नु वजन जो चौक में कार्बन नु वजन 3 ग्राम हो तो चौक नु वजन शोधवा तो चौक नु वजन शोध अपने चौक कितला वजन नो हसी ये अपने शोधवा जो बराबर ध्यान थी तमे रकम ने जोशो वाँचो तो तमने खबर पड़ी जैसे अंदाज आ जैसे कि कुल चौक नु वजन कितलू थाय छे केम के अहीं जुओ तो खबर पड़ी जाए तो कि अहीं गुणोत्तर आपेलो छे अहीं 3 छे अहीं 12 छे अहीं 10 छे तो अहीं 3 छे ये आपणे ग्राम कर लईए बराबर छे त्रणे भेगा मळीने चौक बनावे छे कैल्शियम कार्बन अने ऑक्सीजन अहीं एवुं कह्युं छे कि कार्बन नु वजन 3 ग्राम तो कार्बन नु वजन अहीं 3 ग्राम अहीं 10 ग्राम अहीं 12 ग्राम टोटल सरवाळो करे तो केटलो आव्यो 25 ग्राम आ एक प्रकारनो लॉजिक गड़ियो थई जाय पण आपणे अहींया चौकनुं वजन जाणता नथी अजाण छीए धारो के चौकनुं वजन एक्स छे धारो के चौकनुं वजन एक्स ग्राम छे बराबर ने धारो के चौकनुं वजन एक्स ग्राम छे एवुं आपणे ધારીએ છે હવે શું કરવાનું છે કે ચેક જે એક્સ ગ્રામ છે એના કેટલા ટકા છે કાર્બન તો કે 12% છે બરાબર કાર્બનનું વજન કેટલું છે 3 ગ્રામ છે અહીંયા આપણને એક્સ એટલે કે ચોકનું વજન કુલ મળશે કેમ કે એક્સના 12% શું છે કાર્બન છે કાર્બન કેટલા ગ્રામ છે 3 ગ્રામ છે તો માટે એક્સ ના એટલે ગુણાકાર અહીંયા ટકા છે એનું અપૂર્ણાંક સ્વરૂપ થઈ જશે 12/100 બરાબર 3 માટે એક્સ બરાબર અહીંયા 12/100 છે પેલી બાજુ 3ની બાજુમાં જશે તો એનો વ્યસ્ત થઈ જશે વ્યસ્ત એટલે કે 100 ઉપર અને 12 ક્યાં આવશે નીચે 3 × 12 25 × 100 એક્સ બરાબર 25 ગ્રામ એટલે કે ચોકનું વજન આપણને કેટલું મળે છે 25 ગ્રામ મળે છે જ્યારે કાર્બનની કેટલી ટકાવારી મળે છે 12 ગ્રામ મળે છે તો અહીંયા આ દાખલો બહુ ધ્યાનથી સમજી વિચારીને ગણજો કેમ કે ક્યાંય ભૂલ ના થાય બરાબર રકમને સમજશો તો દાખલો તમને આવડશે તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો જોઈએ આગળ 8માં નંબરનો એક દાખલો છે તો જોઈએ કે અમીના 275 માં અમીના રૂપિયા 275 માં એક પુસ્તક ખરીદે છે એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેઠી અને વેચી મારે છે અને 15% નુકસાન વેઠીને
વેચી દે છે તો તેણે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? તો તેણે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? કેટલા રૂપિયામાં વેચ્યું હશે? અહીંયા બરાબર ધ્યાનથી રકમને સમજી લઈએ, બરાબર છે? ઈજી દાખલો છે. તો અમીના છે એની 275 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું છે, તો આપણા માટે એની પુસ્તકની મૂકી છે એ રૂપિયા છે 275, બરાબર છે? ખોટ થાય છે 15%, એટલે કે 15%, અને આપણે શોધવાની છે એની વેકી, આપણે જાણતા નથી એટલે કેસમાં છે. હવે બરાબર ધ્યાનથી અહીંયા કે આપણને મૂકી આપી છે 275 રૂપિયા, ખોટ 15% છે, વેચાણ કિંમત શોધવી છે. જો ખોટ નુકસાન છે તો આપણે લખી શકીએ કે રૂપિયા 100 મૂકી પર થતી વેકી, 100 માંથી 15 બાદ કરશું કેમ કે ખોટ જાય છે, 85, 85. જો 100 રૂપિયાની મૂળ કિંમત હોય તો એની વેચાણ કિંમત ક્યારે થાય? કેટલી થાય? 85 રૂપિયા. જો 85 રૂપિયાની વેચાણ કિંમત થાય તો આપણને 15% ખોટ જાય, બરાબર છે? પણ આપણી મૂળ કિંમત છે એ 275 છે, તો રૂપિયા 275ની મૂકી પર થતી વેકી બરાબર ક્વેશ્ચન માર્ક્સ. અહીંયા જોઈએ 275 × 85 / 100. હવે આપણે શું કરીશું? અહીંયા આને 5 વડે ભાગ ચાલશે, અહીંયા પણ 5 વડે ભાગ ચાલશે, બરાબર છે? બંનેને આપણે 5-5 વડે ભાગ ચલાવીએ, બરાબર, તો આપણે એની કિંમત મળશે. અથવા તો 275 × 85 કરી દો. જોઈએ, ચલો 275 × 85 કરી દઈએ. એકમ દશકની 0, બરાબર છે? 8 × 5 = 40, વધી પડી 4. 8 × 7 = 56, વધી પડી 6. 8 × 2 = 16, 16 × 6 = 22. 5 × 5 = 25, વધી પડશે 2. 5 × 2 = 35, 2 = 37, વધી પડશે 3. 5 × 2 = 10, 10 × 3 = 13. 5, 7, 3, 3, 2. 23,000 જવાબ આવ્યો છે. 23,375 ભાગ્યા કેટલા છે નીચે? 100. તો 2 દશાંશ ડાબી બાજુ ખસી જવાનું છે. તો 233.75 રૂપિયા એને પુસ્તક વેચ્યું હશે. 275 વાળું પુસ્તક એને 233.75 વેચે તો એને આટલી ખોટ જાય, એટલે કે 15% એને નુકસાન પહોંચે છે, બરાબર છે? અહીંયા આ રકમ છે, બરાબર ધ્યાનથી જોજો, સમજજો તો જ ખબર પડશે. કેમ કે અહીંયા નફા ખોટના દાખલાઓ છે, ક્યારે વેચાણ કિંમત શોધવાની છે, ક્યારે ખોટ શોધવાની છે, એ બરાબર ધ્યાનથી સમજજો. દાદા 9માં નંબરનો દાખલો છે, તો એ 9માં નંબરનો દાખલો શું કહે છે એ જોઈએ. કે નીચેની રકમ 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. રકમ છે તો કે 3 વર્ષ માટે આપણે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો, બરાબર છે? તો હવે વ્યાજ મુદ્દલ શોધવા માટે આપણને મુદ્દલ આપી છે 1200 રૂપિયા છે. પહેલા દાખલો છે એમાં કે મુદ્દલ રૂપિયા 1200, જેને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ, એટલે કે પી, બરાબર છે? અને વાર્ષિક વ્યાજનો દર છે એ 3% છે. તો અહીંયા આર બરાબર
કેટલા ટકા છે? 12% છે, સોરી 3% નથી, કેટલા ટકા છે? 12% છે. ને ટાઈમ તો આપણને ઉપર આપેલો છે 3 વર્ષ. વ્યાજ શોધવું છે, સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા T ભાગ્યા 100. P એટલે મુદ્દલ, 1200 રૂપિયા છે. R એટલે 12% છે. T એટલે 3 વર્ષ છે ભાગ્યા 100, અને વર્ષ હોય તો આપણે નીચે કેટલા મૂકીએ છીએ? 1, બરાબર છે. હવે અહીંયા જોઈશું કે અહીંયા ચલો 200 ઉડી જશે. અહીંયા 12 ગુણ્યા 12 એટલે 144, અને 144 ગુણ્યા 3, 3 4 12 નો બગડો વધી પડી 1, 3 4 12 ને 1, 13 નો તગડો વધી પડી 1, 13 3 1 3 1 4. તો આપણને શું મળે છે? 432 એ આપણને આઈ મળે છે. આઈ બરાબર 432. હવે શોધવું છે આપણે એની અમાઉન્ટ, એટલે કે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ બરાબર પી પ્લસ આઈ. પી એટલે 1200 પ્લસ આઈ એટલે 432. 1200 પ્લસ 432 કેટલું થાય? ટોટલ 1632. 1632 છે એ આપણને શું મળે છે? વ્યાજ મુદ્દલ મળે છે, બરાબર છે. પછી એવો જ દાખલો છે આગળ, કે પી બરાબર આપણને અહીંયા આપેલા છે કે રૂપિયા 7500, અને આર છે આપણને 5% આપેલો છે, અને ટી છે ફરીથી 3 વર્ષ માટેનો છે, બરાબર. ધ્યાનથી જોઈશું તો કે પી આપણને 7500 આપેલો છે, બરાબર છે, અને આર છે એ આપણા માટે 5% છે, અને ટી છે એ 3 વર્ષ છે. ફરીથી આપણે અહીંયા વ્યાજ શોધીએ તો આઈ બરાબર પી આર ટી ભાગ્યા 100, બરાબર છે. અહીંયા જોઈશું બરાબર, તો કે પી છે એ 7500 છે, આર છે 5%, ટી છે 3 વર્ષ ભાગ્યા 100 ગુણ્યા 1. અહીંયા 00 ઉડી જશે. 75 × 5 × 3 અને 5 × 15, બરાબર. 5 × 15 75 ના 75, 5 × 15 એટલે 75 × 15 કરી તો એકમ દશક ની શૂન, 5 × 5 7 × 7, બરાબર. 5 × 5 તો 25 બધી પડશે, 2 5 × 5 35 ને 2 37, 5 × 5 ને 2 સોરી 5 × 7 12 12 નો બગડો વધી પડી 8 × 3 11. તો ટોટલ આ મળે છે વ્યાજ 1125, બરાબર. 3 વર્ષનું વ્યાજ આપણને મળી ગયું છે 1125 રૂપિયા. હવે આપણે આપણને જે 1125 મળ્યા છે એ આઈ મળ્યું છે. હવે આપણે શોધવું છે ઈ, એટલે કે વ્યાજ મુદ્દલ. પી પ્લસ આઈ. પી એટલે 7500 પ્લસ આઈ એટલે 1125. 7500માં 1125 એડ કરશે તો 8625 થશે. 8625 રૂપિયા આપણને વ્યાજ મુદ્દલ સાથેની રકમ મળે છે, બરાબર. ધ્યાનથી રકમ જોજો, સમજો, બરાબર છે. અને તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. Thank you.
चलो एना पछीनो दसमा नंबर नो दाखलो छे कि रुपया 56,000 नु कि रुपया 56,000 नु कितला टका व्याज कितला टका व्याज दरे बे वर्ष नु व्याज रुपया 280 થાય છે। બરાબર છે, રૂપિયા 280 થાય છે। અહીંયા બરાબર ધ્યાનથી જોઈશું કે આની અંદર શું કરવાનું છે। અહીંયા આપણને મુદ્દલ આપેલી છે 56,000, બરાબર ને? એટલે કે આપણને પી અહીંયા આપેલો છે, તો પી બરાબર છે આપણા માટે રૂપિયા 56,000, બરાબર છે? અને કેટલા વ્યાજના દરે, એટલે કે આપણા માટે આર છે એ આપણે શોધવાનું છે। ટી એટલે કે ટાઈમ, સમય આપેલો છે 2 વર્ષ, અને આઈ ઇન્ટરેસ્ટ આપેલું છે 280 રૂપિયા, બરાબર છે? આપણે શોધવાનું છે આ કે વ્યાજનો દર કેટલો છે એ આપણે અહીંયા શોધવાનો છે। જોઈશું બરાબર ધ્યાનથી તો કે વ્યાજના દરનું સૂત્ર શું આવશે। આર શોધવાનું સૂત્ર છે, તો આપણે સૂત્ર આગળ શીખ્યા છીએ આર શોધવા માટેનું। તો આર બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા પી ગુણ્યા ટી, આઈ એટલે 280 ગુણ્યા 100 ભાગ્યા પી એટલે 56,000 ગુણ્યા ટી એટલે કેટલા વર્ષ છે 2 વર્ષ। હવે નીચે વર્ષ મૂક્યા છે 2, તો ઉપર આપણે 1 મૂકી દઈશું। એવું તો આપણે શીખ્યા જ છીએ ને કે વર્ષ હોય તો 1 મૂકીએ છીએ, માસ હોય તો 12 મૂકીએ છીએ, બરાબર છે? તો અહીંયા 1 2 3 0 અહીંયા 28 2 56, ઉપર શું વધે છે 1, નીચે વધે છે 2 × 2 એટલે કે 4, 1/4%। આ આપણો આન્સર છે। હવે 1/4% છે એને આપણે જો પોઈન્ટમાં લખવા હોય તો શું થશે, આ કોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પોઈન્ટમાં લખવા હોય તો લખી શકાય કે અહીંયા 4 છે, 100 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે 25 વડે, તો ઉપર પણ 25 વડે, તો 25/100, તો દશાંશમાં લખવા હોય તો 0.25%, અથવા તો 1.1/4% લખી શકાય છે। 0.25 પણ લખી શકો છો, 1/4 પણ લખી શકો છો, બરાબર છે? છેલ્લો દાખલો છે, જોઈએ કે જો મીના જો મીના તેને વ્યાજે લીધેલ તેને વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9% દરે એક વર્ષનું વ્યાજ રૂપિયા 45 ચૂકવતી હોય, તો વ્યાજે
लीधेल रकम शोध। तो जे व्याजे लीधी छे रकम, ए रकम आपणे शोधवानी छे, बराबर छे। अहीं आपणे बराबर ध्यानथी रकमने जोईशुं, समजीशुं के शुं शोधवानुं छे। अमुक रकम पी नथी, बराबर छे, ए आपणे शोधवानुं छे। आर छे, आपेलो छे 9%। टी पण आपेलो छे 1 વર્ષ। અને આઈ એટલે કે ઇન્ટરેસ્ટ આપેલો છે 45 રૂપિયા, બરાબર છે। પી શોધવાનો છે, તો પી નું સૂત્ર શું થશે? પી બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા આર ગુણ્યા ટી। હવે તમે રકમ બરાબર ધ્યાનથી વાંચો તો ખબર પડી જશે કે પી શોધવાનો છે, તો મુદ્દલ આપણે અહીંયા શોધવાની છે, બરાબર છે। તો P નું સૂત્ર છે I ગુણ્યા 100 ભાગ્યા R ગુણ્યા T। તો અહીંયા I કેટલા રૂપિયા છે? 45 છે, ગુણ્યા 100, R એટલે 9%, T એટલે 1 વર્ષ, વર્ષ હોય એટલે આપણે ઉપર 1 મૂકીએ છીએ, 1 1 ઉડી જશે, બરાબર છે। 9 ગુણ્યા 5 45, અને 5 ગુણ્યા 100 ₹500 છે ને, એને મુદ્દલ લીધી હશે ત્યારે 9%ના લેખે 1 વર્ષનું વ્યાજ એને 45 રૂપિયા મળે છે। તો અહીંયા આપણે મુદ્દલ પણ શોધી છે। અહીંયા જે આપણું સ્વાધ્યાય છે 8.3 અને એની સાથે આપણું સેમિસ્ટર 2નું પહેલું ચેપ્ટર છે રાશિઓની તુલના, એ પૂર્ણ થાય છે, બરાબર છે। આ ચેપ્ટરની અંદર ક્યાંય તમને આપણે એક ચેપ્ટર સાથે 4 ચેપ્ટર શીખ્યા છીએ, ગુણોત્તર પ્રમાણ શીખ્યા, ટકા શોધતા શીખ્યા, નફા ખોટ વિશે જાણતા શીખ્યા, અને સાદું વ્યાજ પણ વિશે શીખ્યા। સાદા વ્યાજમાં, સાદું વ્યાજમાં જે સૂત્રો આવે છે એ બરાબર સૂત્રો ધ્યાનથી જોજો। અહીંયા આપણે મુદ્દલ શોધવાનું સૂત્ર, મુદ્દત શોધવાનું સૂત્ર, વ્યાજનો દર શોધવાનું સૂત્ર છે, આવા સૂત્રો આપણે અહીંયા શીખ્યા છીએ, બરાબર ઉપયોગી। અને આ જે વ્યવહારિક જીવનમાં વ્યાજ છે કામ આવે છે બહુ, તો બરાબર એને ધ્યાનથી જોજો। વિડીયોમાં કોઈ ખબર ના પડી હોય તો મને મારા નંબર ઉપર વોટ્સએપ પર તમે મેસેજ કરી શકો છો, કહી શકો છો, હું તમને તમારો આન્સર તમને મોકલી આપીશ, બરાબર છે। તો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો।